ઈડરના બોલુંદ્રા ખાતે કાલ ભૈરવ જયંતીની ભારે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી. ઈડર તાલુકાના બોલુંદ્રા ગામ ખાતે સ્થિત ગુજરાતનું પ્રથમ શિખરબંધી મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે ભારે આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે, જેમાં ચાલુ સાલે કાલ ભૈરવ મંદિરના પ્રાંગણમાં ભવ્યાતિ ભવ્ય 108 કલાકારો દ્વારા અભિનય સાથે સંગીતમય ભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર 108 કલાકારના વિશાળ સમૂહ દ્વારા ગુજરાતી ભજનો, લોકગીત, ગરબા અને દેશભક્તિના વિવિધ કાર્યક્રમ, દેવી દેવતાઓના પાત્રો સાથે પ્રથમ વખત 56 ભોગ દર્શન તથા કાલ ભૈરવ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવા માટે LED સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાબરકાંઠા સંસદ સભ્ય દીપકસિંહ રાઠોડ, ઈડર વડાલી ધારાસભ્ય હિતુ કનોડિયા, સાબરકાંઠા ભાજપ પ્રમુખ JD પટેલ, સાબર ડેરી પૂર્વ ચેરમેન જેઠાભાઈ પટેલ, ઈડર પ્રાંત ઓફિસર SJ દેસાઈ તથા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે સમગ્ર ગુજરાતભરમાંથી આશરે 25,000થી વધુ ભાવિ ભક્તોએ દાદાના દર્શનનો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બોલુંદ્રા ગામના ગ્રામજનો તથા શ્રી ભૈરવ મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઈડર તાલુકાના બોલુંદ્રા રોજ ગામમાં કાલા ગરમનું શિખરબંધી મંદિર આવેલ છે. તે ગુજરાત ખાતે ફક્ત એક જ શિખરબંધી મંદિર છે. આ મંદિરના આજના દિવસે જે કાલા ભૈરવ જયંતીના ઉત્સવ નિમિત્તે આજે જે રાજભોગનો કાર્યક્રમ તથા સવારના ભૈરવયાગના જે હવાનો કાર્યક્રમ ગોઠવેલ, ત્યાર પછી રાતના સમયે જે ભક્તિ મંડળનો સુંદર કલાકારો જે વર્ણન આજે કર્યું, એ ખરેખર અતિ સુંદર છે. અને આ પ્રમાણે કાર્યક્રમો ભક્તજનોના સહકારથી અવારનવાર થાય એવા અમારા પ્રયત્નો રહેશે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે માલજી દેસાઈ, સાબરકાંઠા, ઈડર.